ધારો કે ટ્રેનની ઝડપ x
પ્લસ 200 ની બરાબર 25. 100 × 6 = 600, 6 × 200 1200 બરાબર 25 ના 25. તો બીજું સમીકરણ પણ બની ગયું. હવે આપણે બંનેમાંથી કોઈ એક સમીકરણને ગમે તે રીતે ઉપયોગ કરી શકે છે. આપણે લોકની રીતથી ગણીએ તો આને નામ આપીશું સમીકરણ 1 અને આને નામ આપીશું સમીકરણ 2. હવે આપણે આ 60 છે અને આ 600 છે, જો એને સરખા કરવા હશે તો આને 10 વડે ગુણવું પડશે. એવી જ રીતે અહીંયા 240 બી છે અને અહીંયા 1200 બી છે, તો એને સરખા કરવા હશે તો આને 5 વડે ગુણવું પડશે. એટલે બંનેમાંથી ગમે તેને આપણે કરી શકીએ છીએ. તો પહેલા ને કરીએ તો સમીકરણ 1 ને 10 વડે ગુણી, હવે બંનેના જે ચિહ્નો છે એ સરખા છે એટલે શું કરીશું, બાદબાકી કરતા. તો આને કેટલા વડે ગુણવાનું છે, 10 વડે. તો ગુણીશું 10 × 60 એટલે 600 પ્લસ 10 × 240 એટલે 2400 બરાબર 10 × 4 એટલે 10 × 4 = 40. એવી જ રીતે બીજું સમીકરણ 600 પ્લસ 1200 બરાબર 25. બાદબાકીનો મતલબ નિશાન મૂકવાના બદલે જે પ્લસ છે બધા પ્લસ છે તો માઇનસ, 1 + 1 - બાદબાકી, 600 માંથી 600 જાય એટલે 0 કેન્સલ, 1 + 1 - બાદબાકી, 2400 માંથી 1200 જશે તો 1200 બરાબર, 1 + 1 - બાદબાકી, 40 માંથી 25 જશે તો 15, બી બરાબર 15 × 1200 સામે આવશે તો ભાગ્યા 15 × 8 = 120 એટલે 180. તો બી બરાબર 1/80 મળ્યું. હવે આ 1/80 આપણે ગમે તે એકમાં મૂકીશું તો બી બરાબર 1/80 સમીકરણ 1માં મૂકતા તો આપણે સમીકરણ 1 જોઈશું તો 60 પ્લસ 240 બી બરાબર 4 છે. તો 60 એના 60 વત્તા 240 બી બરાબર આપણને આપેલા છે 1/80 બરાબર 4. 80 × 240 60 બરાબર 3 બરાબર 4. 60 બરાબર 4 પ્લસ 3 સામે આવશે એટલે માઇનસ 9. 60 બરાબર 4 માંથી 3 જાય તો 1. એ બરાબર 1/60. તો એ અને બી બંનેની કિંમત મળી ગઈ. હવે આપણે જે ધાર્યું છે એમાં મૂકીશું કે 1/x બરાબર a છે અને 1/y બરાબર b છે. તો 1/x બરાબર એની કિંમત એ 1/60 ઉલટાવી દઈશું તો x બરાબર આવશે 60 અને 1/y b બરાબર આપણે શોધ્યા 1/80 ઉલટાવી દઈશું તો y બરાબર મળશે 80. તો આપણને પૂછ્યું છે કે ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. તો ટ્રેનની એક કલાકની ઝડપ કેટલી આવશે, 60. તો ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક. એવી જ રીતે બસની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક આવશે. તો આવી જ રીતના લાગતા તમને પૂછવામાં આવશે તો આપણે આ રીતે ધારી અને ગણતરી કરવાના છે. તો અહીંયા જે સ્વાધ્યાય 3.6 છે એ પણ પૂરું થાય છે. હવે આપણે આગળ સૌથી પહેલું જે સ્વાધ્યાય છે એ જોઈશું. આપણે હવે આમાં એક જ રીત ગણવાની બાકી છે, આલેખની રીત, જે આપણે આવતીકાલથી શરૂ
સમીકરણ 2 માં મૂકતા
બીજું સમીકરણ આપણને આપ્યું છે 10a પ્લસ 6b બરાબર 7. હવે સમીકરણ એ પહેલું મેળવ્યું એમાં a ની કિંમત આપણને આપી છે, તો 10 ના 10 અને a ની જગ્યાએ લખીશું 1 વત્તા 9a, સોરી 9b, અને નીચે આપણને આપે છે 8, લખી દીધા 6b બરાબર 7. ગુણાકાર કરીશું 10 એકા 10 વત્તા 10.
પચીસ છે આઠ અને સાત, તો સાત અને આઠ નો સરવાળો આવશે પંદર. તો અહીંયા સરવાળો કેટલો થયો છે? નો, બાદબાકી એક આવે છે પણ સરવાળો આવતો નથી, તો એ પણ અહીંયા આવે. અને છેલ્લે છે ચોપન, તો પાંચ અને